ધોરાજી પંથકની વેગડી ગામની મહિલાઓએ મધ ઉછેરનો વ્યવસાય અપનાવી પોતાની રોજગારી મેળવી રહી છે સામાન્ય રીતે મહિલાઓ ઘરકામની સાથે પશુપાલન હસ્તકલા જેવા ગૃહ ઉદ્યોગ કરીને પોતાની આજીવિકા મેળવતી હોય છે પરંતુ રાજકોટ ધોરાજીના નાના એવા વેગડી ગામે ત્રીસ થી પાંત્રીસ જેટલી મહિલાઓ પોતાના ઘરકામની સાથોસાથ મધ ઉછેર કરી રૂપિયા બારથી પંદર હજાર સુધીની કમાણી કરી રહી છે જો વાત કરવામાં આવે તો વેગડી ગામે ત્રીસથી ચોલીસ જેટલી મહિલાઓએ પોતાના પરિવારજનોના માર્ગદર્શન હેઠળ મધ ઉછેર કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરીને કચ્છમાંથી મધપુડાની પેટીઓ મંગાવી હતી રૂપિયા પાંત્રીસોની એવી એક જેવી ચૌદ જેટલી પેટીઓ મૂકીને મધ ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે ગામના સામ વિસ્તારમાં મધમાખીઓને કુદરતી વાતાવરણ સાથે ખોરાક પાણી મળી રહે તેવી જગ્યાએ વિવિધ પાકોમાં મૂકેલ મધમાખી સાથેની પેટીઓમાં બે થી અઢી મહિનામાં મધ તૈયાર થઈ જાય છે કુદરતી રીતે તૈયાર થયેલ આ મધમાંથી મહિલા મધ એકઠું કરી વર્ષે બજારમાં વહેંચણી કરી રહી છે પ્રાથમિક ધોરણે વેગડી ગામે મહિલાઓએ શરૂ કરેલ મધ ઉછેર કેન્દ્રમાં મહિલાઓ દર વર્ષ દરમિયાન નવરાશના સમયમાં એક મધ પેટી દીઠ એક મહિલા રૂપિયા બાર થી પંદર હજાર રૂપિયાની કમાણી કરી રહી છે મારું નામ મોલિક મકવાણા છે વેગડી ગામમાં ત્રીસ થી ચાલીસ મહિલાઓએ મધ ઉછેર કરવાનો વિચાર કરેલ જેથી એ લોકોએ કચ્છથી દસથી પંદર પેટી મંગાવેલ આ પેટીને એક વર્ષે અંદાજીત પંદરથી સત્તર હજાર રૂપિયાની આવક થાય છે અને મહિલા લોકોને આ પેટી એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં પાંત્રીસો રૂપિયાની અંદાજીત પાંત્રીસો રૂપિયામાં પડે છે આ મહિલાઓ પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે આ પેટીનો ઉછેર કર્યો છે અને આજુબાજુ વાડીમાં ફલ ને એવું વાવ્યું છે જેથી કરીને મધને મધ એકઠું કરવામાં સહેલી સહેલાઈ પડે મહિલાઓ મોદીનું સપનું સાકાર કરે છે જે છે મહિલા સશક્તિકરણ અને મહિલાઓ મધ ઉછેર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આવું એક અભિયાન ચલાવ્યું છે કે પોતાને ક્યાંય કામે કાજે કે મૂલે કે ક્યાંય જવું ન પડે એ માટે આ લોકોએ એક નવો વિચાર કરીને મધ ઉછેર કરવાનો નિર્ણય કર્યો છે મારું નામ કુસુમબેન છે હું વેગડી રહેવાસી સૌ અને આ મધ કેન્દ્રનું ઉછેર કર્યું છે અમે મંડળ બનાવ્યું છે મંડળમાં મધની આ પેટી એક લીધી છે પાંત્રીસો રૂપિયાની અને અમે કચ્છમાંથી મગાવી છે અત્યારે અમે એક પેટી મગાવી છે અને આનું ઉત્પાદન વર્ષે પંદર હજારનું થાય છે અને અમે આ મધની પેટી અત્યારે હાલમાં મૂકી છે અને અમે કચ્છમાંથી મગાવેલી છે ખેતી કરી છે કે મધની મારું નામ રંજનબેન ગોહેલ છે હું વેગડી ની રહેવાસી સૌ અને આ પાંત્રીસો રૂપિયાની પેટી આવે છે અને કચ્છ માંથી લઈ આવ્યા છે અને મધ મધની ખેતી કરીશી કેટલી મહિલા અંદાજે ચાલીસ થી બસ એટલી ચાલીસ નુકસાન એટલે પંદર હજાર થી બસ એટલી આવે દસ થી પંદર હજાર વર્ષે